ચાર ત્રણ સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે છે. પરિણામ 3 છાપ આવે, 2 છાપ આવે, 1 છાપ આવે અને છાપ ન આવે. છાપ આપણે સિક્કાની વાત કરી છે, છાપ અને કાટ. તો 3 છાપ આવે એવી ઘટનાઓ કેટલી છે? 23. 2 છાપ આવે એવી કેટલી છે? 72. 1 છાપ આવે એવી કેટલી છે? 77. અને છાપ ન આવે એવી કેટલી છે? 28. રેડી? તો આ આપણને રકમમાં આપી દીધું છે. હવે આપણે સંભાવના શેની મેળવવાની? તો કે જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી કરો. રેડી? અહીંયા આપણને ઘણું બધું આપ્યું છે, પણ મેળવવાનું છે શું? 2 વખત છાપ આવે એની આપણે અહીંયા સંભાવના મેળવવાની છે. તો અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 23, 72, 77, 28. ટોટલ કેટલી છે? તો કે 200. કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 200. હવે આપણે અહીં લખશું કે 2 વખત છાપ આવે તો તે ઘટનાને એ કહીએ, ઘટના એના ઘટકોની સંખ્યા. 2 વખત છાપ આવે કેટલા છે? ઘટના એના ઘટકોની સંખ્યા 72 છે. એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકોની સંખ્યા. છેદમાં હું લખશું કુલ પ્રયત્નો. કુલ પ્રયત્નોની સંખ્યા ઘટના એના ઘટકોની સંખ્યા કેટલી છે? 72. અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 200. 8 × 9 = 72 અને 25 × 8 કેટલા થાય? 200. એટલે 9 ના છેદમાં કેટલો જવાબ આવશે? 25. 2 વખત છાપ આવે એની વાત અહીંયા કરેલી છે. કુલ પ્રયત્નો કેટલા હતા આપણે? 200. 200 માંથી 2 વખત છાપ આવે તો એ ઘટનાને આપણે શું કહ્યું? એ. અને ઘટના એના ઘટકોની સંખ્યા કેટલી છે? 72. 72 ના છેદમાં 200 એટલે 8 × 9 = 72 ને 25 × 8 = 200. દાખલા નંબર 4 જોઈએ. આગળ દાખલા નંબર 5. કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબને પસંદ કર્યા અને તેની રકમ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. રકમ થોડી મોટી છે. કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું. તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. માસિક આવક 7000 થી ઓછી, 7000 થી 10000ની વચ્ચે, 10000 થી 13000, 13000 થી 16000 ને 16000 થી વધુ. કુટુંબ દીઠ વાહનોની સંખ્યા 0 હોય, 1 પણ વાહન ન હોય અને 7000 થી ઓછી ઇન્કમ હોય એવા 10, પછી 0, 1, 2 અને 1. કુટુંબ દીઠ 1 વાહન હોય 160, 305, 535, 479, 579, 580. 2 વાહન હોય એવા 25, 27, 29, 59 ને 82. 2 થી વધુ વાહન હોય એવા 0, 2, 1, 25 અને 88. ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલા કુટુંબ માટે નીચે આપેલી માહિતી પરથી સંભાવના શોધો. માસિક આવક 10000 થી 13000ની વચ્ચે હોય તો તેમની પાસે ફક્ત 2 વાહન હોય. માસિક આવક 16000 થી વધુ હોય પણ તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય. માસિક આવક 7000 થી ઓછી હોય અને તેમની પાસે 1 પણ વાહન ન હોય. માસિક આવક 13000 થી 16000ની વચ્ચે હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય.
અને છેલ્લું એક કરતા વધુ વાહન ન હોય, એક અથવા એક કરતા વધુ વાહન ન હોય એટલે જીરો લેવાનું અને કેટલા લેવાના એક વાળો લેવાનો, બધાનો સરવાળો કરવાનો અને એની આપણે સંભાવના મેળવવાની છે. અહીંયા રેડી, તો આ હતી આપણે અહીંયા રકમ. હવે આ રકમ ઉપરથી આપણે પહેલું મેળવીશું, માસિક આવક 10,000 થી 13,000 ની વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય. તો જોઈએ આપણે આગળ દાખલા નંબર 5. તો અહીંયા કુલ કુટુંબોની સંખ્યા આપણે પહેલા લેવી પડશે ને, કુલ કુટુંબની સંખ્યા કેટલી છે? 2400 છે. કેટલી છે? 2400, 2400. હવે એમાં આપણને પહેલું એવું કીધું હતું કે માસિક આવક 10,000 થી 13,000 ની વચ્ચે હોય, તો લખશો કે માસિક આવક 10,000 થી 13,000 વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો તે ઘટનાને એ કહીએ, ઘટના એના ઘટકોની સંખ્યા, ઘટના એના ઘટકો. માસિક આવક કેટલી કીધી છે? 10,000 થી 13,000 ની વચ્ચે. કોષ્ટક જોયું હતું ને, બે જ વાહન હોય, આ કુટુંબની સંખ્યા કેટલી છે? 29. કેટલી છે? 29. જોઈએ હવે કે પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ કુટુંબ, ઘટના એના ઘટકોની સંખ્યા 29 અને કુલ કુટુંબ કેટલા છે? 2400. એટલે 29 ના છેદમાં 2400. રેડી, 10,000 થી 13,000 ની વચ્ચે હોય અને બે જ વાહન હોય એને આપણે ઘટના એ કહીએ, ઘટના એના ઘટકોની સંખ્યા કેટલી છે? 29. એ જ રીતે જોઈએ બીજું કે માસિક આવક 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય, તેમની પાસે વાહન કેટલા છે? એક જ હોય તેની સંભાવના આપણે મેળવવાની છે. પણ કોને? 16,000 થી વધુને. તો અહીંયા ઘટના હોય તો તે ઘટનાને આપણે શું કહેવું? બી કહીએ. ઘટના બીના ઘટકોની સંખ્યા કેટલી થાય? 16,000 થી વધુ ને એક જ ગાડી એટલે 589. કેટલા થાય? 589. તો અહીંયા સૂત્ર લખીએ, પી ઓફ બી બરાબર ઘટના બીના ઘટકોની સંખ્યા છેદમાં કુલ કુટુંબ. ઘટના બીના ઘટકોની સંખ્યા કેટલી છે? 589 છેદમાં કેટલા છે? 2400. એટલે 193 × 3 અને 800 × 3 એટલે 2400. 193 × 3 એટલે 589. એટલે અહીં જવાબ શું આવશે? 193 ના છેદમાં 800. કેટલો જવાબ આવશે અહીંયા? 193 ના છેદમાં 800. જોઈએ આગળ. હવે ત્રીજું આપણને એવું કીધું છે કે માસિક આવક 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય
તો તે ઘટનાને સી કહીએ. ઘટના સીના ઘટકોની સંખ્યા કેટલી થાય? 7000 થી ઓછી અને એક પણ વાહન ન હોય તો એ કેટલી થાય? 10. તો P ઓફ C બરાબર ઘટના C ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ કુટુંબોની સંખ્યા અથવા તો કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઘટના C છે કે 7000 થી ઓછે અને એક પણ વાહન ન હોય તો 10 ના છેદમાં 2400 મીંડો ગયો 1 ના છેદમાં 240. રેડી? 7000 થી ઓછી આવક અને એક પણ વાહન ન હોય એની આપણે અહીંયા સંભાવના મેળવી. આગળ ચોથો પ્રયત્ન જોઈએ. ચોથું આપણને એવું કીધું છે કે માસિક આવક 13000 થી 16000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય તો તે ઘટનાને ડી કહીએ. ઘટના ડી ના ઘટકોની સંખ્યા કેટલી છે? ઘટના ડી ના ઘટકોની સંખ્યા આપણને એવું કીધું 13000 અને 16000 ની વચ્ચે હોય અને 2 થી વધુ વાહન હોય એટલે કેટલા થાય? 2 થી વધુ એટલે આપણને કોષ્ટકમાં આપ્યા છે કેટલા વાહનો? 25, કે જેમાં 2 થી વધુ અને 13000 થી 16000 ની વચ્ચે હોય. રેડી? એટલે એવા 25 કુટુંબ છે. તો અહીંયા પી ઓફ ડી બરાબર ઘટના ડી ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા. તો અહીંયા કેટલા છે? 25 છેદમાં 2400. તો અહીંયા 25 અને 96 ગુણ્યા 25 એટલે કેટલા થાય? 2400 એટલે 25 વહી ગયા એટલે 1 ના છેદમાં કેટલા વધશે? 96 બરાબર. 25 ગુણ્યા 96 કરો એટલે કેટલા થાય? 2400 થાય. એટલે અહીંયા વધશે કેટલા? 1 ના છેદમાં 96. હવે જોઈએ પાંચમો પ્રયત્ન. અહીંયા એવું કીધું છે કે એક કરતા વધુ વાહન ન હોય તો તે ઘટનાને ઈ કહીએ. ઘટના ઈના ઘટકોની સંખ્યા. હવે ઘટના ઈના ઘટકોની સંખ્યા શું કીધું? એક કરતા વધુ વાહન ન હોય એટલે કા તો હાવ ન હોય અને કા એક હોય એટલે 10+0+1+2+1. રેડી? 10+0+1+2+1 અને 160, 305, 535, 470 અને 579 એટલે ટોટલ એવા કેટલા કુટુંબ થાય? 2062 કુટુંબ થાય. બધાનો સરવાળો કરો એટલે કેટલો થાય? 2062. તો પી ઓફ ઈ બરાબર ઘટના ઈના ઘટકોની સંખ્યા છેદમાં કુલ કુટુંબોની સંખ્યા. તો અહીંયા કેટલા આવશે? 2062
છેદમાં કેટલા આવશે? 24. 1000 ને 31 ગુણ્યા 2 એટલે 2000 ને 62 અને 1200 ગુણ્યા 2 એટલે 2400 એટલે 1000 ને 31 ના છેદમાં કેટલો જવાબ આવશે? 1200. આ દાખલો થોડોક મોટો હતો પણ અહીંયા આપણને બધી બાબતો કીધેલી હતી એટલે આખું કોષ્ટક પ્રમાણે આપણે અહીંયા જુદી જુદી વસ્તુઓ લેવાની હતી. રેડી? આ હતો આપણો દાખલા નંબર 5. આપણે અહીંયા છઠ્ઠા દાખલાની અંદર કોષ્ટક 14.7 ને ધ્યાનમાં લેવાનું હતું. જે મેં કોષ્ટક અત્યારે તમને સ્ક્રીન ઉપર છે કે વિદ્યાર્થીઓ ગણિતની કસોટીમાં મેળવેલા ગુણની વાત છે. તો 0 થી 20 હોય તો એવા 7 વિદ્યાર્થી, 20 થી 30 હોય એવા 10, 30 થી 40 હોય એવા 10, 40 થી 50 હોય એવા 20 અને 50 થી 60 હોય એવા 20, 60 થી 70 હોય એવા 15 અને 70 થી વધુ હોય એવા 8 વિદ્યાર્થીઓની સંખ્યા છે. એટલે કુલ વિદ્યાર્થી આપણને અહીં કેટલા આપ્યા છે? 90. હવે આ 90 વિદ્યાર્થી આપણને કુલ આપેલા છે અને ગુણ વાઇઝ મેં તમને આખું કોષ્ટક અત્યારે સ્ક્રીન ઉપર તમને બતાવેલું છે. હવે આપણને જે રકમમાં કીધું છે એ પ્રમાણે જોઈએ તો રકમ શું છે જોઈએ. હમણાં સ્ક્રીન ઉપર બતાવું છું તમને. કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. બીજું એવું કીધું છે, કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તો પેલું તો આપણે 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય એની અને 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એને આપણે અહીંયા સંભાવના મેળવવાની છે. તો જોઈએ દાખલા નંબર 6. આપણે છઠ્ઠા દાખલાની અંદર મેં હમણાં તમને બધી રકમો બતાવી તો રકમ પ્રમાણે કોષ્ટક આપેલું છે પ્રમાણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી? અહીંયા કેટલી છે? 90. હવે એમાં આપણને પેલું એવું કીધું હતું કે કોઈ વિદ્યાર્થીએ 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય તો તે ઘટનાને એ કહીએ, ઘટના એના ઘટકોની સંખ્યા. તો 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા એવા વિદ્યાર્થી કેટલા હશે? 7. તો અહીંયા પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓ. તો અહીંયા ઘટના એના ઘટકોની સંખ્યા કેટલા છે? એવા 7 વિદ્યાર્થી છે અને કુલ કેટલા છે? 90. અને અહીંયા જવાબ કેટલો આવશે? 7 ના છેદમાં 90. જોઈએ હવે બીજું આપણને એવું કીધું છે કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તો તે ઘટનાને બી કહીએ, ઘટના બી ના ઘટકોની સંખ્યા કીધું 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 115 અને બીજી કેટલી છે? 8. એટલે ટોટલ કેટલા છે? 23 વિદ્યાર્થીઓ. કેટલા છે? 23. તો અહીંયા પી ઓફ બી બરાબર ઘટના બી ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓ. ઘટના બી ના ઘટકોની સંખ્યા આપણે કેટલી છે? 23 અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 90. અહીં જવાબ શું આવશે? 23 ના છેદમાં 90. રેડી? અહીંયા જવાબ શું આવશે?
23 ના છેદમાં 90. આપણે વિદ્યાર્થીએ ગુણ મેળવ્યા હતા એના આધારે આપણે દાખલો જોવાનું. તો કોષ્ટક 14.7 પ્રમાણે આપણને અહીંયા રકમમાં કીધું હતું કે 14.7 જુઓ અને એ કોષ્ટકના આધારે આપણે અહીંયા સંભાવના મેળવવાની હતી. ઓકે, મળીશું આવતા લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી થોડી તૈયારી કરો, થોડું રિવિઝન કરો અને થોડા દાખલાની પ્રેક્ટિસ કરો.